ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પ્રતાપપુરા ગામમાં શ્રી નાનબાઈ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે. શ્રી નાનબાઈ માઈ મંડળ દ્વારા ભવ્ય નવરાત્રિ મહોત્સવ 2019નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રોજ ગુજરાતના ખ્યાતનામ કલાકારો ગરબાની રમઝટ મોલાવે છે. આજ રોજ સુપ્રસિદ્ધ ગાયિકા એવા શ્રી સ્મિતાબેન મકવાણા દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, તેમાં દરેક ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? વિરસંગભાઈ ચૌધરી. વિરસંગભાઈ, આ મંદિરનો શું ઇતિહાસ છે? આપણે કયા મંદિરે ઊભા છીએ અને આ ગામ ક્યાં આવેલું છે એની માહિતી આપો. આપણા ગામનું નામ પ્રતાપપુરા, મોરમે લીંબોદરાથી પ્રતાપપુરમ 1972માં આવેલા. પ્રતાપપુરા ગામ ક્યાં આવેલું છે અને મંદિર ક્યાં આવેલું છે પ્રતાપપુરામાં? પ્રતાપપુરામાં આવેલું છે, કલોલ તાલુકો અને બાલવાનું પેટાપુરા. મંદિરના ઇતિહાસમાં નોનભાઈમાં માધાપાના ઘેરથી અને એ 1775માં સતી થયેલો. અમને સતી થયા પછી નોનભાઈ મારી તો દેરી બનાવી લીંબોદરા, અને એના પછી ત્યાંથી અમે 1972માં અહીં લાયા દીવો, અને અહીં આવીને માતાજીની સ્થાપના કરી. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? ચૌધરી નટવરભાઈ. આ મંદિરમાં પહેલા તો શ્રાવણ મહિને અને જે દશમ આવે છે એ દિવસે મોટો સરઘસ એટલે કે વરઘોડો કાઢવામાં આવે છે, અને એમાં ગામ અને ગામે ગામના બીજા જે સંબંધી લાગતા વળગતા મહેમાનો સહિત અહીંયા ધામધૂમથી એ વરઘોડાની ઉજવણી કરવામાં આવે છે, અને સાથે સાથે એ દિવસે સમૂહ ભોજન આખું ગામ સાથે લે છે. બીજો ધાર્મિક પ્રસંગ આ નવરાત્રિનો, અને નવરાત્રિનો આસો મહિનામાં આવેલો પ્રસંગ 9 દિવસની નવરાત્રિ, અને એમાં બધા ઉત્સાહથી ઉમંગભેર ભાગ લે છે. દરરોજ નવા નવા કલાકારો, એની સાથે સાથે માઈ ભક્તોને દરરોજની પ્રસાદ અને તેમજ નાસ્તા સાથે એ આયોજન કરવામાં આવે છે, અને સાથે સાથે આ નવરાત્રિનું ઓનલાઈન ઇન્ટરનેશનલ ઓનલાઈન બતાવવામાં પણ આવે છે, લાઈવ પ્રસારણ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? ચૌધરી વિરસંગભાઈ ઉમાભાઈ. વિરસંગભાઈ, આ તમારી સમિતિ દ્વારા શું શું કાર્યક્રમો કરવામાં આવે છે અને તમારી સમિતિનું નામ શું છે? અમારી સમિતિનું નાનબાઈ માય મંડળ છે, અને અમારે નવરાત્રિના અંદર રાસ ગરબા અને 9 દિવસ ધામધૂમથી ઉજવવામાં આવે છે, અને દિવાળીના દિવસે શૈક્ષણિક ક્ષેત્રે છોકરાને ઇનામ આપવામાં આવે છે, અને ધામધૂમથી દિવાળી પણ ઉજવાય છે. નમસ્કાર, શું નામ છે આપનું? મારું નામ હસમુખ ચૌધરી. નવરાત્રી દરમિયાન શું શું આયોજનો કરવામાં આવે છે એની માહિતી આપો. નવરાત્રિનો અમે પહેલાં એડવાન્સ હજી લઈએ છીએ, કે જે નાસ્તાનું પ્રસાદનું આયોજન અમે કરીએ છીએ. અમારા 1 સાલ પહેલાં નવરાત્રિના પ્રસાદના દાતાશ્રી એડવાન્સ બુકિંગ થાય છે, એમના તરફથી એક જ જણ તરફથી પ્રસાદનું આયોજન થાય છે, અને નાસ્તાનું આયોજન અમે ગામમાંથી દરેક વ્યક્તિ પાસેથી જેને જે યથાશક્તિ પૈસા હાલ એ ઉઘરાઈને અમે નાસ્તાનું આયોજન કરીએ છીએ. અને આ સાલે એક નવો ઉમેરો કર્યો છે અમે, કે દસમના દિવસ આવતીકાલે પણ અહીંયા યજ્ઞ પૂરો કર્યા પછી આખું ગામ સાથે ભોજન લેશે, તેના પણ દાતાશ્રી આ સાલ અમને મળ્યા છે. તેમનો પણ અમે નાનબા યુવક મંડળ વતી અમારું કાબૂસ ગ્રુપ પ્રતાપપુરા તરફથી હું દરેક વ્યક્તિનો આભાર માનું છું. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? ચૌધરી બાહુભાઈ મોહનભાઈ. બાહુભાઈ, ગામ વિશે થોડી માહિતી આપશો? હા, મારું ગામ છે, આજે 104 વર્ષ થયો અહીંયા આવે. લીંબોદરા ગામથી અમે સ્થળાંતર કરેલું, અને આજે એ ગામની એટલી બધી પ્રગતિ થઈ છે. પહેલાં અમારા આ ગામની અંદર ફક્ત ખેતી જ મારો મુખ્ય ઉદ્યોગ હતો, અને બીજું કોઈ પણ નિર્વસ્તી ગામ આખું હતું, એક સમતી રહેતું હતું. અને શિક્ષણ વિભાગમાં પછી થોડું સારું એવું મળ્યું અમને, અને વિદેશ જવાના બહુ ચાન્સીસ મળી ગયા, એટલે આજની તારીખમાં નાનું ગામ છે, ફક્ત 102 ઘર છે, તો પણ 195 માણસો આઉટ ઓફ કન્ટ્રી છે, અને એ રીતે આ ગામની પણ સમૃદ્ધિ થઈ છે. અને આ ગામમાં અમારે જે અત્યારે ઉજવણી થાય છે, બધા એક સમતી સારી રીતે સામૂહિક ભોજન લઈએ છીએ, સામૂહિક કાર્યક્રમ ઉજવીએ છીએ, છોકરાઓને જ્યારે પ્રોત્સાહિત કરવામાં આવે ત્યારે ઇનામ વિતરણ કરીએ છીએ, અને અમારે હાલ કાયમ આજ સુધીમાં ચૂંટણી થતી નથી, અને અમે કોઈ પણ ચૂંટણીમાં સમરસ તરીકે ભાગ ભજવી લઈએ છીએ. નમસ્કાર.
હું 350 વર્ષ પૂર્વેનો ઇતિહાસ જણાવવા માગુ છું કે વિક્રમ સંવત 1750માં કલોલ તાલુકાનું લીંબોદરા ગામ અને એ ગામમાં જ્યારે ઠાકોર ભગતસિંહ એટલે કે રાજપૂત ભગતસિંહ અને ચૌધરી સમાજ વચ્ચે થોડો સંગ્રામ થયેલો અને એ સંગ્રામમાં ઘણા લોકોનો નરસંહાર થયેલો અને એ વખતે જ્યારે જે આ નાનબાઈનો જે અવસર ચાલે છે એ નાનબાઈ માતાની અવસ્થા સુવાવધની અવસ્થા હતી અને એ સમયે જ્યારે એમના દિયર જે ગણેશ ચૌધરી જેમનું નામ છે એ જ્યારે હણાયા અને એમના વાવડ જ્યારે મા નાનબાઈને મળ્યા ત્યારે એમને જ માથા પર સાફો વાંધી પુરુષ વસ્ત્રો ધારણ કરી હાથમાં તલવાર અને ભાલો લઈ પગના કડલા ઉપર ચડાવી ઘોડા ઉપર સવાર થઈ અને મા રણચંડીની માફક રણે ચડ્યા અને કેટલાય દુશ્મનોનો નરસંહાર કર્યો. પણ જ્યારે યુદ્ધ લડતા લડતા એમના પગના કડલા જે છે એ સરકીને એક કડલું નીચું પગ તળિયે આવ્યું એટલે દુશ્મનોને એ કડલું જોઈને એમની ઉપર પછી વાર કર્યો કે આ તો સ્ત્રી છે અને સ્ત્રી જાતિ થઈને આપણા યુદ્ધમાં આવી છે એટલે એમને પછી પાછળથી ઘા કરીને એમનો નાશ કર્યો હણ્યા અને એ વખતે જેવા હણાય એવા ફૂલનો ઢગલો ત્યાં થઈ ગયેલો અને એ વાતને આજે આટલા વર્ષ થયા ત્યારબાદ વિક્રમ સંવત 1972માં અમારા બાપ દાદાઓ આ બાલવા ગામ જે છે નજીકમાં એ બાલવા ગામના ચરામાં આવીને વસેલા અને ત્યારથી અમારા નાનભાઈ માની જ્યોત લીંબોદરા ગામેથી અહીંયા પ્રતાપપુરા લઈ આવેલા અને ત્યારથી 103-4 વર્ષ થઈ ગયા આજે લગભગ અને અમે ટૂંક થોડા સમય પહેલાં જ 100 વર્ષનો શતાબ્દી મહોત્સવ શ્રી નાનભાઈ માતાનો આ ગામમાં ઉજવેલ અને આજે પણ જે આ ગામમાં ચૌધરીભાઈઓ અમે બધા જ એક થઈને રહીએ છીએ અને બધા જ નાનભાઈ માના વંશજ છે. Thank you.
Thank you.